ખેડૂતો ને મુશ્કેલીમાં સ્થાનિક તંત્રના સંકલન અભાવે ખેડૂતોને મુશ્કેલીમાં મુકાઈ ગયા અમરેલી જિલ્લાના બાબરામાં માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતોને મુશ્કેલીઓમાં સ્થાનિક તંત્રના સંકલનના અભાવે ખેડૂતોને મુશ્કેલીમાં મુકાઈ ગયેલ છે ત્યારે મેસેજ કરીને મગફળી વેચાણ માટે બોલાવ્યા પરંતુ ચાર પાંચ દિવસ સુધી વારો આવે તેમાં ઘણા ખેડૂતોની મગફળી રદ કરાતા ખેડૂતો રોષે ભરાયેલ અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે હાલ તંત્રના સંકલનના અભાવે ખેડૂતોની ખો નીકળી રહી છે કારણ કે અહીં પહેલા ખેડૂતોને મેસેજ કરી મગફળી લઈને બોલાવ્યા અને ત્યારબાદ ચાર પાંચ દિવસ પછી વારો આવે છે અને ત્યારે મગફળી રદ કરે છે ત્યારે ખેડૂતોની કોઈ મુશ્કેલીનો પાર રહેતો નથી ત્યારે જવાબદાર તંત્ર દ્વારા ખેડૂતોની પૂરતી દરકાર લેવામાં આવી નથી તેવી ઉગ્ર માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી બાબરામાં માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળીની પુષ્કળ ખરીદીમાં ખરીદી કરવામાં આવી રહી છે અહીં મગફળીની લાંબી લાઈનો લાગી છે પોતાની મગફળીની ખરીદીનો ક્યારે વારો આવશે તેની રાહ જોઈને જગતનો તાત બેઠો છે કાળી મજૂરી અને પરસેવો પાડી મગફળીનું ઉત્પાદન કરી હાલ બજારમાં મગફળી વેચી રહ્યા ખેડૂતોની હાલત કફોડી બની છે આકરી ઠંડીમાં પોતાના ટ્રેક્ટર માં મગફળીનું ધ્યાન રાખી પોતાનો વારો જલ્દી આવશે તેની આશા સાથે ખેડૂત યાર્ડમાં બેસી રહ્યો છે ખેડૂતો માર્કેટ યાર્ડમાં સરકાર વિરુદ્ધ સૂત્રોચ્યાર પણ કરી ખેડૂતોને ન્યાય આપવાની વાત કરી રહેલ છે ત્યારે આ બાબતે બાબરા મામલતદાર એનકે ખીમણિયાએ જણાવ્યું હતું કે હાલ બાબરામાં કોઈ ગોડાઉનની વ્યવસ્થા ન હોવાના કારણે થોડી મુશ્કેલીઓ થઈ રહેલ છે પણ તેનો ટૂંક સમયમાં નિકાલ કરવામાં આવશે તો બીજી બાજુ રોસે ભરાયેલ ખેડૂતે જણાવ્યું હતું કે અમને મેસેજ આવે એટલે અમો મગફળી ભરીને યાર્ડમાં આવી જઈએ છે પણ અહીં પૂછપરછ કરતા એવું જણાવે છે કે હજુ તમારા વારાને વાર છે

ભાડું આ પાંચ જમણ થાય એનું સડે છે અને આ કોથળા ઉપડતા નથી અને ટ્રેક્ટરો કઈ ખાલી થતા નથી ભાડું કેટલું સુકવવું હવે અમારે અને છ સત્તા પાંચ મે જમણે છઠ્ઠે જમણે વારો આવે એમાં રિજેક્ટ કરે છે પાછી ભરી લઈને જવાની થાય છે અને પિસ્તાળીસ પિસ્તાળીસ કે ફોન પિસ્તાળીસ ગ્રામનો મારે માટી ઉતારો આવ્યો છે આવે છે કોઈ રિજેક્ટ કરે છે અને કોથળા હજી ઉપડતા નથી અને આ હું ભાડે લઈને ટ્રેક્ટર આવ્યો આવું છું આ મારી મગફળી ઉતારી છે હજી ટ્રેક્ટર માં એમને છે ઉતારતા અને કોઈ કોઈ જગ્યા નથી મળતી અને અત્યારે ભાડું સડે છે અને ચાર દિવસે પાંચ દિવસે વારો આવે ત્યારે રિજેક્ટ કરે છે મગફળી માં કોઈ ખામી ન હોય પાંચ ટકા બે પાંચ ટકા ખામી ન હોય તોય નાખે તો તો શું પાંચ દિવસ થી ભૂખ્યાન દર્શાવન માલ જોખાઈ ગયેલો છે એનો નિકાલ નથી થતો હજી ઉતરતી નથી ક્યાંથી ઉતરે તો પછી પંકજ ઇન્દ્રોડિયા અને અશોક મણવાર સાથે કેટીવી ન્યૂઝ ગુજરાતી અમરેલી